એટલે જ આંબેલમાં જે મીઠું હોય એને શું કહેવામાં આવે નમક 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 એટલે શું કહેવાય અચિત્ત કરી દીધેલું હોય એવું ના હોય એ સચિત હોય સાધુ સચિત મીઠું ના વાપરે સાધુ અગ્નિની રક્ષા કરે અગ્નિની પણ રક્ષા કરે અમે વિહાર કરતા જતા હોઈએ ક્યાંક અમારો પગ પડી જાય ને ભૂરમાં ચટકો લાગે તો ચટકો લાગે એની અમને પીડા ના હોય ઓલા અગ્નિકાઇ કાયના જીવનો સંઘટ થયો એ જીવને અમારા નિમિત્તે કેટલી પીડા થઈ હશે એનો વિચાર આવતા અમને કમકમાટી થાય છે યાદ છે ગત સુકુમાર એના માથા ઉપર શું મુકાયું સવારે લગ્ન બપોરે દીક્ષા અને સસરાએ એ જોયું કે મારી દીકરીને આણે તો એનું જીવન ખેદાન મેદાન કરી નાખીશ વાધર વિટીશ સળગતા અંગારા મૂકી દીધાશ અને એ વખતે આ ગત સુકુમાળ એટલો જ વિચાર કરે છે ધન્ય છે જિંદગીમાં કોઈને સસરો ન મળ્યો હોય એવો સસરો મને મળ્યો સંસારની પાઘડી તો પહેરાવે એવા સસરા તો આ દુનિયામાં ઘણાને મળે આ સસરાએ મને કઈ પાઘડી પહેરાવી મોક્ષની ની અગ્નિના જીવની વિરાધના ન થાય ગત સુકુમાર આમ મુખા સોળ વર્ષની ઉંમર છે હાથી જેવી મલપથી ગાયા સુકુમાર શરીર અને સોળ વર્ષની ઉંમરે સવારે લગ્ન બપોરે દીક્ષા એમાં ખેરના અંગારા હું હલીશ એમાં જીવ છે અસંખ્ય જીવ એની વિરાધના ન થાય એની સુરક્ષા કરવા માટે સ્થિર થઈ ગયા શાસ્ત્ર લખે છે સાંજ પડે પેહલા કેવળ જ્ઞાન અને રાત પડે પેહલા તો મોક્ષમાં માં પૃથ્વી પાણી

અને એ દિવસે એમને વૈશાખ મહિનાની ગરમીના કારણે રેલા ઉતરે અસુખ લાગે કોઈ સાધુને થયું કે જરાક પંખો નાખું અને કપડું લઈ એમને આમામ કરવાનું શરૂ કર્યું મોતની વેદનાની વચ્ચે પણ એમની શું જાગૃતિ એક કપડું હટાવી લે આ પંખો નાખવાનું બંધ કર એક પંખો નાખો છો ત્યારે અસંખ્ય વાયુ કાય ની વિરાધ ના થાય છે મારાથી સહન થાયરક્ષા મહારાજે કરી અને તમને હજી એકેન્દ્રીય પાંચમો ભેદ બતાવું વનસ્પતિ સેવ ટ્રી બોલવું જુદી વાત છે એમનું મિશન છે કે ઝાડ બચાવો ઝાડને કાપો નહીં કારણ કે ઝાડ દ્વારા પર્યાવરણની શુદ્ધિ થાય ઝાડ દ્વારા ઠંડક ફેલાય અલ્ટીમેટલી ગોલ એમનો એ છે કે મનુષ્યોને સાતા વળે પણ ભગવાનનું શાસન એમ કે છે ઝાડમાં પણ જીવ ફળમાં પણ જીવ ડાળીમાં પણ જીવ પાનમાં પણ જીવ પત્રમાં પણ જીવ ફૂલમાં પણ જીવ ફળમાં પણ જીવ સેવ ટ્રી સેવ વનસ્પતિ ભગવાનના શાસનનો સાધુ કે કાચી કાકડી ખાય ખરો નહીં ખાય તમારા સલાડના નામે તમે ટામેટા અને કાકડીઓ ઉભા ઉભા ખાઈ જતા હો પ્રભુના શાસનના સાધુ અચિત હશે તો જ લેશે કારણ કે વનસ્પતિમાં પણ શું છે જીવ છે એ કોણે શોધ્યું બસ જગદીશ ચંદ્ર બોઝ અરે બોસ જગદીશ ચંદ્ર બોઝ નહીં મારા મહાવીરે કહ્યું જગદીશ ચંદ્ર બોઝે પણ શું કીધું તું તમને નહીં ખબર હોય આ દેશને ઇતિહાસ ખોટો શીખવવામાં આવે છે આ દેશની ભૂગોળ પણ ખોટી છે આ દેશની એસ્ટ્રોલોજી પણ સાવ ખોટી શીખવાડવામાં આવે છે કલકત્તાની અંદર જે દિવસે વનસ્પતિમાં જીવ છે એ વાત માટે જગદીશચંદ્ર બોઝને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો હતો એમનો સત્કાર સમારંભ હતો ત્યારે જગદીશચંદ્ર શું બોલ્યા હતા નહીં ખબર હોય આજે પણ એ લેકચર મળે છે ઇંગ્લિશમાં બોલાયેલા લેકચરમાં જગદીશ ચંદ્ર એટલું જ બોલ્યા હતા કે વનસ્પતિમાં જીવ છે એની મેં શોધ નથી કરી મેં એની સાબિતી કરી આપીશ પ્રિન્સિપલ એન્ડ પોલિસી અલગ હોય સિદ્ધાંતને પ્રિન્સિપલ કહેવાય વનસ્પતિમાં જીવ છે એની શોધ એ જગદીશ ચંદ્ર બોઝે કહ્યું મેં નથી કરી આ વાત પચીસો વર્ષ પહેલા ભગવાન મહાવીરે પન્નવણા અને આચરાર્ક સૂત્રની અંદર કઈ છે આવી વાત જગદીશ ચંદ્ર બોઝે કરી